देवी वारू कर जे मारी समरो तूने सदा आ जगत मां जाल धरी मारे आहेरो तारो झिंगा अंधारा कलयुग ना उतराय मां तारा बालक बेघाना था तो अंजवाला आशीर्वाद ना माड़ी राख जे होनलगा होयानी संकट हरियाणा धम उदाहरण पण विघान दुख विदारणी माटी कुल पीठबा तो चढ़े सिंह चामुंड कमल हुंकार कधो डरो चरण तो देखे असुर भागियो अवधो आदि शक्ति आपड़े रूपवा हियर मंता खाल रगत खड़ हले ढले हिंगोल धरंता हिंगोल राय आठ दस हाथी अन भ्रखे मेख भुवनेश्वरी कवि जोड़ पान ईशर कहे कूदो उदो आशा पूरी माऊ दो उदो आशा पूरा तोई प्रौढ़ सिंधु पर जुगती पश्चिमे मध्य मांगे सियाली अटारी अपनी हिंद देवी तनी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अनगरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वड़ी तन दन होदन सौराष धरणी अने आ धरती ना माढूड़ा केवा छे रसिक हैडा है मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम बिना हे पानी जा करा मर्दनी मूछना ललित लावण ज्या सुंदरी ना सजल घनराज मां जबुगती वीजली एवी घूंघटे मलकती लाज रमणी ये भारती मात ने वंदु तनी आवड़ी हे मा तन धन हो तन गुजरात धरणी तने धन हो तन हो कच्छ धरणी तने धन हो तन सौराष्ट्र धरणी तने धन हो तन हालार धरणी एवी द्रोलनिया वीरभूमि एमाय हनुमान जी महाराज हाथ धरियो हनुमान ता तो थुनागर मेरू थड़े तोय मिलू नहीं गिरधर मान आ तो कृष्ण गिरधर कागड़ा हनुमान जी महाराज नु सानिध्य अने एवा एक संत साधु महात्मा तुलसीदासे कीधु से साधु सरित नवनीत समाना साधु नु चरित्र साधु नु हृदय से तो माखण जेवू से तुलसीदास जी कीधु અને પછી એને એમ થયું કે માખણમાં થોડી ખટાશ હોય સાધુના હૃદયમાં ખટાશ ન હોય ને બીજું એ માખણને તળીએ પોતાને અગ્નિ આવે ત્યારે માખણ ઓગળે પણ સંતનું હૃદય તો બીજાનું તાપ જોઈને બીજાનું દુઃખ જોઈને પોતે ઓગળી જાય એવા સાધુ નરસિંહદાસ બાપુ અહીંયા બિરાજમાન છે એમના ગુરુશ્રી એમની દસમી પુણ્યતિથિ અને ભંડારો દસ દસ વર્ષ પહેલાં જે સાધુડાએ અહીંથી વિદાય લીધી હોય પણ
विदाई तो एनो जे पंचभूत नो देह तो एने लीधी छे, अने सत्यनारायण दासजी बापू की कृपा मेळवा वाला वडीलो अहीं घणाय बैठा छे, हजी पण होकारा दिए जेना होमाई गयेला हाड, आज पण तमने भरोसो होय अने धूणानी भभूती लई अने तिलक करो एटले त्रण पेढ़ीना पाप नो धोवाई जाय तो आ देशनी धरतीनो साधु नो कहेवाय, नारायण दास सत्यनारायण दासजी नो कहेवाय। एवा सत्यनारायण दासजीनी आ भंडारा निमित्ते दस दस वर्षथी जुदा जुदा जे कंई अंजलि रूपे भाव रूपे बधा एना भक्तो भेळ मळता होय एमांनी आजनी आ रढियाळी रात એમાં સરસ રીતે દાદા જીતુદાદા એક સંચાલન અને એનું હાસ્ય હાસ્યમાં ઝીણી ઝીણી વાતો કરી અને જીવતરની પણ કંઈક કેળી બતાવી દે એવા ભૂદેવને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવવા જોઈએ જીતુદાદાને। બેનબાએ સરસ રીતે જે સંતવાણી અર્ઘે સાધુ સંતોના સાનિધ્યમાં જે સંતવાણીનું મૂળ છે એવા ભજનો અહીંયાથી રજૂ કર્યા, બેનને પણ એકવાર જોરદાર તાળીથી વધાવી લઈએ। અને એવા જ અમારા બારોડદેવ એટલે જેમણે લોકસાહિત્યની વાતો ગીતો એમની પાસે ઘણી બધી એવી વાતો છે એવા મુકેશ બારોટ મુકેશ દેવ છે અહીં પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ। પધારેલા બધા રાઘવજીભાઈથી લઈ અને બધાય મને નામનો બહુ ખ્યાલ ન હોય પણ બધાય વડીલો મુરબીઓ અહીંયા પધાર્યા છે, એ વડીલો એ બધાનું અહીંયા સ્વાગત છે। અમારા ચાહક યુવાનો બધાય એમનું પણ અહીંયા શાબ્દિક સ્વાગત કરું છું। માતાઓ બહેનો વડીલો આજની રઢિયાળી રાત અહીંયા મારી સામે ક્ષત્રિયો બેઠા છે, મારી સામે પટેલભાઈઓ હશે, મારી સામે હતવારા સમાજ હોય, વાણિયા હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય અને બધાય અમારે આયરમામાં આયર ડાયરો પણ અહીંયા બેઠો છે। અઢારે વર્ણનો હું કાયમ મારા પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું, આપણો સનાતન ધર્મનો જ્યાં માંડવો હોય ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા। આપણે બધાને સ્વીકારવા વાળા છીએ અહીંયા આ જે ધરતીમાં બેઠા છીએ ને એ ધરતીમાં તો ભૂચર મોરીમાં દિલ્હીના બાદશાહના ભાઈના પરિવારને બચાવવા માટે અહીંયા કપાઈ ગયા છે, જડે જાઓ કપાઈ ગયા છે અહીંયા આપણા માણસ। આ મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ઘર દહેજ, મર્દ કો મર્દ બચાવે, એવી મર્દા મર્દ વાતો કરવી છે આપના તરફથી। હું કોઈ દી મારા પ્રોગ્રામમાં નથી કહેતો, આપને ખબર કે પડકારો આપતા રહેજો, કારણ કે એ માગવાની વસ્તુ નથી, તમારી મોજ, પણ પૈસા આપ જે આપશો એ તો આપો જ છો પડકારો તો, પણ પૈસા આપને મોજ આવી જાય ને ઘોળ રૂપે અહીંયા આવશે એ બધાએ આપ જાણો છો અહીંયા ગૌશાળા સરસ મજાની છે અને બાપુ ખવડાવી દે છે। હમણાં ચા આવી તઈ મેં કીધું કે સનાતન ધર્મનો આપણો સાધુડો નાની એવી મઢી બનાવીને બેઠો હોય પણ એનો રોટલો ને એની ચા જેવું બીજે ક્યાંય મળે નહીં, એ વાત પાકી છે સાહેબ, આ એ તો કેવું પડે બાપુ, હા એ મોજ છે બાપુની, હા હા। એટલે આપણે એવો બધો આનંદ કરશું, મરદા મરદ ડાયરો બેઠો છે અને અત્યારે અમે રાજી એટલે થઈ આ વડીલો બેઠા એને બધાને હું કહું કે આ સંતવાણી હોય લોકસાહિત્ય હોય એમાં યુવાનો બહુ આવે છે અને સાંભળે છે સારું, એનો અમને ફોર હશે, અમે હનીસિંહમાંથી હલ્દીના મેદાનમાં લઈ આવ્યા છીએ એટલે એટલી કોશિશ તો છે જ અમારી ભલામણા, હા આ બહુ મોટી વાત છે સાહેબ। એટલે એવી બધી વાતો આજે અકડે છાટ, આમાં મેદાન તો હાવ નાનું પડી ગયું બાપુ આજ, હા બહાર હું હમણાં ગયો ને સ્ક્રીનમાં મિત્રો બધા બેઠા ઓલી બાજુ એકદમ ગોઠવાઈને જોવે છે, મેં કીધું તમારું સ્વાગત છે હો અહીંથી, આ તમે ત્યાં બેઠા એટલે એવું ન માનતા કે તમારો અહીંયા નોંધ નથી, એમ છેલ્લે બહાર બેહીને સાંભળતા છે એની પણ અહીંયા નોંધ છે। એટલે આજની રઢિયાળી રાત હનુમાનજી મહારાજ જે હાકોટા કરે છે એની પણ આપણે આગળ ઉપર જાતા વાતો કરીશું, હા હનુમાનજી મહારાજ માટે એક સવૈયો મેં કીધેલો પણ એ બધી વાતો પછી કહીએ, એના પહેલાં શરૂઆત જો હનુમાનજી મહારાજનો ચરસરી એક છંદ મેં લખ્યો ત્યાંથી કરું છું, એટલે કઈ શંકર તણ રુદ્ર રાજ તણ સમાજ શિર સુતાજ તરણ તરણ જગત જાત લાજ વાજ આપે, આદિ બ્રહ્મચર્ય પાલ કાનન કો મહાકાલ અંજની સુતવાલ પાલ ખાન જાલ કાપે, બચપન મેં દહી સલંગ કહ્યો મુખ પર પતંગ જનની ખમીર પતિ અમીર ભજન પીર હરણ પીર પ્યારા, હવે હા આશીર્વાદ જય હો, જય હો,
આ મનોકામના શ્રી હનુમાનજી મહારાજને તમે માનો એના ચરણમાં આવી જાઓ તો શું શું આપે એ આ કડીમાં સાંભળજો. મેં લખ્યો છે છંદ मगन थाय बल बड़ाय सुख सहाय बल भलाय जामे हर भागत जट भूत भूत जब राजक फाल नूर पवन सूत राम अली अखूट न्यारा ऐ जय जय हनुमान वीर सुख समीर वड़ खमीर पति अमीर भजन पीर हरन पीर प्यारा जय पावन हनुमान. મોલડી રાજકોટથી ચોટીલા કુવાડવા માટે એટલે ચોટીલાની પહેલા મોલડી ગામ આવે. રતા બાપાનું મોલડી કહેવાય જ્યાં 52 હનુમાન બેઠા છે, 52 વીર હોકારા કરે છે. ત્યાંથી અમારે મોલડીના ઠાકર ભરતમામા ખાચર આ પ્રોગ્રામ માટે પણ મામાએ મને વાત કરેલી. એટલે એકવાર કે ભાઈ આવો પ્રોગ્રામ છે, વાયા વાયા હું ભરતમામા થ્રુ આવ્યો છું, એટલે જોરદાર તાળીઓથી એકવાર ભરતમામા ખાચરને આપણે વધાવી લઈએ. એટલે रखत सकत नेक टेक अचल ये देवा अनकर बल सरल सी कल बल दल दंग जी पति सुहित अंगद मीत रीत हित यारा आ जाय जाय हनुमान वीर हनुमान वीर पर जय जय हनुमान वीर सुत समीर वड खमीर यत यमीर यार भार डार सारो कट जट तुई कफर फंद आज राज कहत छंद मतिया मुझ होई मंद सुगड़ कर सुधारो बचपन में दही समंग रहियो मुख पर पतंग जननी उमंग अंग रंग रंग ग्यारह हनुमान वीर हनुमान वीर हनुमान वीर जय जय हनुमान वीर सुत समीर वड़ खमीर अति अमीर भजन पीर हरन पीर प्यारा હનુમાન એ મારો કાયમ બેઠો કાગડા
कहो जब હનુમાન બાપુ ના દરબાર માં હનુમાન દાદા ના દરબાર માં ના આવે વરણ અઢાર પણ નરસંગ નરદ નરસંગ સાધુ એવો તો હવ નો ઉતારે ભાવે પણ જડિયો વહે જંગલમાં બોલો ચડિયો વહે જંગલ માન પાછો ઈ ઘોડા નો ઈ દાતાર એથી ત્રુઠો ઈ રાવણ જામને એ એને હાંકી દીધો હાલા જગ 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 થગ 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 નાટ લાવે પણ તે દી હાંકલો હાંકલો કે હલ પલ્યા એવો તો દિલી કેરાયું ગ છત્રીઓ બેઠા છે પટેલ ભાઈઓ બેઠા છે અમારે મામા આયર ડાયરો બેઠો છે અને અઢારે વરણ હતવારા ભાઈઓ હશે બધા બાપુ કારણ કે આપણે હવે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું જે જ્ઞાતિમાં તમે જન્માવો એનું જરૂર તમને ગૌરવ હોવું જોઈએ પણ સાચું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય એક વરણનો યુવાન અવાજ કરે અને અઢારે વરણ એની હારે ઉભા રહી એને જ્ઞાતિ ગૌરવ કહેવાય નોખા વાળા પાડે એને જ્ઞાતિ ગૌરવ ન કહેવાય અને જાહેરમાં કાયમના માટે હું બોલ્યો છું મારા પ્રોગ્રામમાં કે 5000 વર્ષનો એક ઇતિહાસ બતાવો મને કે ક્ષત્રિયનો દીકરો ધીંગાણાનો ઢોલ વાગ્યો અને ઘરેથી નીકળ્યો અને એમાં કોકે કીધું કે ગાયું વાળી જાય એ તો બીજાની છે એ ગાયું તો પટેલની વાળી ગયા તમારી ક્યાં
ઈ ગાયું તો ચારણની છે, તમારી ક્યાં? ઈ ગાયું તો કુંભારની છે, હુતારની છે, હતવારાની છે, સાધુની છે, બ્રાહ્મણની છે, તમારી ક્યાં? એવું કોકે કીધું એટલે ક્ષત્રિય કીધું, ઓહો એવું છે, મને એમ કે માર્યું છે એમ કરીને પછી ક્ષત્રિય ત્યાંથી પાછો વળી ગયો, ધીંગાણામાં જતો હતો. એવો 5000 વર્ષમાં ખાલી એક જ દાખલો બતાવો, તેથી ક્ષત્રિયનો બોલવાનું બંધ કરી દેશ ભલા માણસ, એમને નથી બોલતા. રાડ પડી ફડકારો થયો, એકવાર વાર કરજો, ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિય બેઠો. એટલા માટે અમે ગીતો ગાઈ છી, બાકી 18 વર્ણની વાતો છે. 18 વર્ણ માટે બધાને આ તો વર્ણભેદ વર્ણો તો બધા છે, એક વ્યવસ્થા માટે છે, પણ હવે ભારત વર્ષમાં આપણે ભારતીય છે, એ શબ્દ બોલવા માટે હવે સમય આવી ગયો છે. એટલા માટે પણ જે ના હાચા હરવાણી હો, જે ના હાવ હાચા હરવાણી હોય તો કોઈ દી દુકાળ માં ઢૂકે નહીં, બાકી જેના પેટાળ પાપી હો એની ભકના તુજે ભુદરા. હળહળ કળિયુગમાં હનુમાનજી મહારાજ મારી અને તમારી આબરૂ રાખવા વાળો હનુમાન છે, સુખ સમૃદ્ધિ અને શાંતિ આપવા વાળો. એટલે આપણે કહે હે મનોકામના સિદ્ધ હનુમાનજી મહારાજ, આજ તમને પ્રાર્થના કરવા આવ્યો છું. અહીં જેટલા બેઠા છે સ્ક્રીનમાં જોવે છે એની બાર ઉભા છે ત્યાંથી લઈ અને વડીલો ગુરુભ્યો બધાય, એના માટે એટલું માંગુ છું કે હનુમાનજી મહારાજ, હે મનોકામના સિદ્ધ હનુમાન, પૈસો તો અમારી લાયકાત હોય તો આપજે, ના નથી પણ લાયકાત હોય તો આપજે, બંગલા ને ગાડીઓ મારી લાયકાત હોય તો આપજે, પણ બધા બેઠા એના વતી કહું છું અમારા કુળની આબરૂ કાયમ ના માટે હાચવી લેજે, એનાથી મોટું જગતના ચોકમાં બીજું કાંઈ ન હોય. ભલા માણસ લાજ રાખતો જીવ રેખ, લાજવીણ જીવ મરેખ, છાયા માગું તોકને અહીંયા દોનું ભેળા રેખ, એટલે લાજ રાખવા વાળો હનુમાનજી છે. આપણે કઈ કાયમના માટે બોલું છું ને આજ પણ કે હનુમાનજી કૃપાનો વરસાદ વરહાવો આજ બધા ઉપર, સંજયભાઈ કૃપાનો વરસાદ વરહાવો. તો હનુમાનજી મહારાજ એમ કે, કેવો વરસાદ વરહાવું? તો આપણે એને એમ કહીએ, ગીગા બારોટે સપાખરામાં કીધું એવો વરહાવવાનો છે. એટલે ચાંદ હંમેશા રહેતા હૈ, ઓ માય મેરી ક્યા ફિકર તુજે ક્યું આંખ સે દરિયા બહેતા હૈ, તુ કહેતી થી તેરા ચાંદ હું મેં ઓર ચાંદ હંમેશા.
રાધા રાતા તો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા ગપાર એક તારા મેઘ રાજા મંડાણા ગપાર તો ગખંડે રંગેન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હી લોળતા તો નકા વાળા નદી નાળા પાડી નેખા અળા માથે જળા દળા પેલી અંગ તો મારે અહીંયા મહેશ મામા ડાંગર બેઠા છે અને એમણે આ પ્રોગ્રામમાં 1,00,000 રૂપિયાનું યોગદાન આપ્યું છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી લઈ એટલે મને કહેવાનું મન થાય એક દુહામાં ચાલા પણ આયર હાયર ઉદરા આયર હાયર ઉદરા ને અમાન આયર 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 હાયર ઉદરા ને અમાન આયર અડીખમ કુળ પણ આયર ટેકો આપનો એ એના મહાન કે ધરા મામુ અરે હા તમારી વાહે આવે છે તમને અમે આશરો આપી તો અમારું આખું કુટુંબ છે એમાં હોમાઈ જવું પડે એટલે અમે આશરો ન આપી શકીએ. એ થતા 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 આ ધરતીની માથે જેદી આવ્યા અને તેદી અહીંયા જેને કહેવાય જાડેજાએ કીધું હતું જામ રાવળ અને જામ હરધોળજીએ કે દિલ્હીનું કટક આવતું હોય કે કાળની સેના આવતી હોય પણ આ સૌરાષ્ટ્રની ધરતી આ વીરભૂમિનો ટીંબો અમારા સાનિધ્યમાં આવ્યા પછી કાળ પોતે લેવા યમરાજા આવે અને યમરાજના જડબા ચીરી નો ચીરી નાખી તો જાડેજાના દીકરા ન કહેવાય ભલા માણસ તો એના મૂળિયા નો ઉકેડી નાખી અને અમે આશરો આપી છીએ સાહેબ. અને એવડું મોટું ભૂચરમોરીનું યુદ્ધ સાહેબ એક આજ બધા યુવાનો બહુ સાંભળે વડીલો તો છે જ અને હું રાજી એટલે થાઉં છું 1100 વર્ષ સુધી તમારા ઇતિહાસોને બદલાવવાની ને ફેરવી નાખવાની કોશિશ થઈ છે. લખી લેજો જ્યાં લખવું હોય ને 1 વર્ષ 2 વર્ષ કે 50 વર્ષ નહીં 11 એક સીધી જ વાત તમને કહું કોઈ પણ રાજા એક સત્તા આવે ને એક સત્તાને ઉખેડીને બીજી સત્તા કોઈ ગાદીએ બેહે ને એટલે આગલા રાજાનો જેટલો ઇતિહાસ હોય એને મૂળમાંથી બધો ભેળો કરીને સળગાવી દેવાનો અને એમાં કાંઈ હતું નહીં એવું કરીને પોતાની સત્તા અને પોતાનો ઇતિહાસ લખાવવાનો શરૂ થતું હતું. 1100 વર્ષની વાત કરું છું 107 આટલા ઉજળા ઇતિહાસો હજી ઊભા છે એ કેવડા ઇતિહાસો ક્ષત્રિયોના આ દેશની ધરતીમાંથી છે કોકદી કલ્પના કરજો. અને એ વખતે આ દેશની ધરતીમાં જેથી જાડેજા ઊભા થયા આ ભૂચરમોરીના યુદ્ધમાં જેને કહેવાય ઈ જાડેજા ઊભા થયા એની હારે આહીરો કપાણા છે એની હારે ખભાઓ કપાણા છે અને 8000 તો અમારા ચારણો કપાઈ ગયા હતા ભલા માણસ આ યુદ્ધની માલિકો રો. હા અમે તો એક હાથમાં તરવાર ને એક હાથમાં કલમ ને મોઢામાંથી છંદો હા એ યુદ્ધના મેદાનમાં અમે કરી શકીએ કવિઓ ચારણ બારોટો એટલા માટે મને એવું એક સપાખરુ જાડેજાએ લખેલું ચારણ માટે આજ વીરભૂમિમાં મને કહેવાનું મન થાય છેલ્લે છેલ્લે કાયમ હું બોલો છું મને એક જમવામાં દૂધ જમવામાં આ ચોખ્ખું દૂધ અને પ્રોગ્રામમાં રાણા પ્રતાપનું જીવ ઉપર નામ આ બે નું આવે ને ત્યાં સુધી મને હક ન થાય હું બીમાર પડી જાઉં હું બીમાર પડી જાઉં આ બે વસ્તુ ન આવે તો. એટલે હું કહું છું આપને કે થોડું હું એની પણ યાદી કરી લઉં
હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ જેનું એક સિસોદિયા નહીં સમગ્ર ભારતના રાજપૂતો ગૌરવ લઈ શકે કે દુનિયામાં ગમે એવડા આક્રમણો આવે પણ અમારો રાણો નહોતો નિમો અમે ભલા માણસ એનું અમે ગૌરવ લઈ શકીએ છીએ આજ પણ. એટલા માટે મને મહારાણા પ્રતાપ આ માતાઓ બહેનો બેઠા એટલે હું કહું સાહેબ આજ પણ કહું ક્ષત્રિયની દીકરી છે ને એ ઈ તો એક યુનિવર્સિટી એવી છે કે 18 વર્ષની દીકરીને શીખવું હોય તો એની પાસે શીખવું પડે જીવતર કેમ જીવાય કેમ હાલાય કેમ બોલાય આ કેમ આવકાર અપાય ઈ શીખવું પડે. આ હું નથી કહેતો કાગ બાપુ કવિ કાગ જેને જવાહરલાલ નેહરુએ દિલ્હીમાં કીધું હતું એક ઇન્દિરાબેન ગાંધીએ કીધું હતું જવાહરે સાંભળ્યા હતા અને ઇન્દિરાબેન ગાંધીએ કીધું એ કાગ નહીં એ તો મેરા બાપ હે કવિ કાગ માટે કીધું હતું. ઈ ભગત બાપુ પદ્મશ્રી એને આપેલો ઈ ભગત બાપુ એમ કહે છે કે તમારે 18 વર્ષની દીકરીઓને શીખવું હોય તો ક્ષત્રિયની દીકરી પાસે કોઈ કલાક કલાક જતા રહેજો એટલે તમને એક તમે કોઈ ટ્યુશન લેતા હશો એના કરતાં વધારે ત્યાંથી મળશે. ઈ કાગ બાપુએ કીધું જગ જિનકા જીવન પાઠ પટે સોય જીવન રાજપૂતાની આ હું નથી કહેતો આ પુરાવા સાથે આમ કહું છું જગ જિનકા જીવન પાઠ પટે સોય જીવન અને ક્ષત્રિયની દીકરી પાસે શીખવા જાવ ને તો ભડકાય ન થાય એટલી ખબર પડે અમને ન્યા આગે ન આવે. એટલા માટે મને રાણાને યાદ કરવાનું મન થાય. લઈડે હલ્દી મેદાન માથે યવ લોની ખોજ હામે વારવાને હાલ્યા સાહી મોગ લોની ખોજ માથે એકલો ટાટીકો રાણો હટીકો એક તાવીના ટુકુના મંડાણ પાડ્યા રાજપૂતી ખોજ હાજાલા. લઈડે હલ્દી મેદાન માથે યવ લોની ખોજ હામે વારવાને હાલ્યા સાહી મોગ લોની ખોજ માથે એકલો ટાટીકો રાણો હટીકો એક તાવીના ટુકુના મંડાણ પાડ્યા ટુકુના મંડાણ પાડ્યા રાજપૂતી ખોજ માથે જોઈ લઈડા નર બંકા મહાદેવ નામ ધારી. આ રાણા પ્રતાપ માટે પણ એક આ સપાખરું એક જાડેજાનું જ લખેલું છે ભાઈ નામ અત્યારે હું ભૂલી ગયો છું પણ જાડેજાનું લખેલું છે. હવે હા જય બાબુ હા 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 આવર બાબર મામા જય હો. આ બાપુ જય મનોકામના શ્રી ધર્મ જય મનોકામના શ્રી ધર્મ વાંકાનેરના શક્તિસિંહભાઈ શક્તિસિંહભાઈ જાડેજાએ મહારાણા પ્રતાપ માટે સપાખરું લખ્યું છે. બોલો કેવડી મોટી વાત. એટલે હલ્દી મેદાન માથે યવ લોની ભોજ હામે વર વાને હાલ્યા સાહી મોગ લોની ભોજ માથે એકલો ત્રાટીકો રાણો વટીકો એકતા વિના ટુકુના મંડાણ માડ્યા રાજપૂતી ભોજ માથે કોઈ લઈડા નર બંકા મહાદેવ નામ ધારી વાદો ભલી વેંડારી કટારી લાગે જતા હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં બેઠા છે અહીં વડીલો બેઠા છે કે ગઢવી કાપો કાપો કે છે કોને કાપવાનું કે છે પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 આ તો હનુમાનજી મહારાજ નું સાનિધ્ય છે. અહીં વીરત્વની જ વાતો હોય અને રામ હોય હનુમાન હોય આશાપુરા હોય કે કોઈ માતાજી હોય કે કોઈ શક્તિ હોય ઈ છે ને વીરત્વ હોય ન્યા જ આવે આવી જાય અંબા આવી જાય નો આવે અંબા એને આરામ કરવાનું મન થઈ જાય કે હવે ન્યા નથી જવું. આ માઈક આંગળા પાસે ભગવાન રામ કોઈ એકુય કોઈ ન આવે એક હાથમાં તરવાર હોય અને એક હાથમાં માળા હોય ને એ જ ભજન કરી શકે બાકી માઈક આંગળાના કોઈ દી મંદિર ન થાય ભલા માણસ. દાદા સોમેશ્વરની માથે જ્યારે ત્રાટકા હતા યવનો અને એ વખતે સોમનાથનું મંદિર બચાવવા માટે જ્યારે હમીરજી ગોહિલ જ્યારે શહાદત હોરી ને ત્યારે તાળીઓ પાડવાવાળા 2000 કિન્નરો કપાઈ ગયા હતા એને બિરદાવવા પડે ભલા માણસ હો એને આજ બિરદાવવા પડે. મારે એવી બધી વાતો કરવી પણ હજી આ એક વીરત્વનો એક માહોલ આવે છે એટલા માટે
पारी कतारी माय होवन संग्राम का तो हेम करी नी श्री वनारी ठाकुर बाका हया आता बिया मागे तारी तो तारी की ना मगधारी दोदारे की नाम गन पट्टी अड्डी आगरा की जम तड्डी कटी पार पसड़ी सात बाहिया राखवा धर्म तक तो बोली रत मत की बोल जी कटी पार होली रम की बात सारी निहिरी हरा अबे हाँ હજી તો આપણે દુવાસન કર્યા થોડી વાર લાગશે, એમાં શું છે રાહ જોઈને એની મજા બહુ હોય, કોઈ પણ વસ્તુની રાહની પણ એક મજા છે. એટલે હવે આ લેવાના હોય તો ગાયકા લઈ લ્યો, નહીતર થોડી મને વાત, નહીતર હું ગાયા કરીશ ને એમ બધું આલા કરે આલ્યા કરશે, પણ થોડી વાતો થાય. અહીંયા વડીલો પણ બેઠા છે, હનુમાનજી મહારાજના સાનિધ્યમાં મળ્યા છે, ગાયકા લઈ લ્યો. વાહ વાહ. તમને ખમારે ડોલરિયા આપણો પીજારો છે દે. હનુમાનજી મહારાજ વીરત્વની મૂર્તિ છે, ભક્તિનો એક જેને હિમાળો કહેવાય એવી રામની ભક્તિ કરી શકે એમ જ હનુમાનજી મહારાજ કરુણાની પણ મૂર્તિ છે, કરુણાની પણ મૂર્તિ છે. એટલે એના સાનિધ્યમાં મળ્યા હોય તો આપ બધાય વતી અને મારા વતી, બધા કલાકારો વતી, અહીં વડીલો બેઠા બધાય વતી, પૂજ્ય બાપુ વતી, સુરતમાં જે ઘટના બની છે એને અંજલિ રૂપે મારે બે કડી ગાવી જોઈ, કારણ કે હનુમાનજી મહારાજના આ દાયરો છે ને એ કોઈ મનોરંજનનું કોઈ સાધન નથી. આ અહીંયા તો પરંપરાની ઉજળી વાતો, ઉજળી અસ્મિતાની વાતો. મને એટલી ખબર પડે કે મારા ડાયરામાં જે પ્રોગ્રામમાં સાંભળવા આવતા હોય યુવાનો, એ યુવાનો ક્યાંય દુર્ઘટના બને ત્યાં વિડીયો બનાવવા ઊભા રહીએ એમ મને નથી લાગતો ભલા માણસ. એટલું તો અમે કામ કરી જ શકીએ. હા, ત્રાટકી જાય જેટલું થાય એટલું, પણ ઊભા ઊભા જોઈને વિડીયો ઉતારે એવું તો ન જ કરે. એટલું તો અમારા અમે કરીએ જ છીએ, અમે બોલીએ એનો અમને ભરોસો છે, એટલો અમને ભરોસો છે. એટલે બે કડીમાં હું જે પરિવારો એના બાળકો ગુમાવ્યા છે સાહેબ, શું એના માટે તો શબ્દો તો બોલી નાખું તો બહુ હેલું સાહેબ. અહીંથી હું કહી દઉં કે અમને આપણને બહુ દુઃખ છે, દુઃખ હોય જ, પણ હવે થોડી વાર હા બધું આમ મારે બે કડી ગાવી છે પછી, કારણ કે તો જ હનુમાનજી રાજી થાય કે આપણે એમને, હનુમાનજીને એમ થાય કે એક ભક્તિના બે પુષ્પો રૂપી એને એના આત્માને શાંતિ મળે, એના માટે બે કડી મારે અંજલિ રૂપે ગાવી. એટલે થોડી હા અને થોડું આમ યુવાનો બેસી જાવ તો વાંધો નહીં, પાછળ માતાઓ બહેનોને થોડું દેખાય. એટલે જેમ આવતરો એ બાળકોને ગુમાવ્યા છે, શું એના ઉપર વીતી છે, શું સાહેબ એનું વર્ણન આપણે તો વાતો કરવી બહુ હેલી છે. દો દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, પણ યુદ્ધ તાણે ઓળખાય ખીન કે મુખ પે નૂર. પણ શું હવે એના વધારે મને તો એટલી ખબર પડે, અહીંયાથી કાયદો કાયદાનું કામ કરે, કાનૂન કાનૂનનું કામ કરે, બધું કરે આપણને બધે વિશ્વાસ, પણ રહેવાય નહીં. એટલે હું એટલું કહી દઉં, કાયદેસર એવી ખબર પડે કે આના વાંકે જ આ થયું છે, આનો જ આમાં વાંક હતો, આની ભૂલ એણે આ ભૂલ ન કરી હોત તો આવું ન થાત, એવું પાકું સાબિત થઈ જાય ને તો પછી એને કાનૂનની વાઇટ જોઈને આમ કરવું ને ભાઈ આપણે આપણને પછી વધારે થતું હોત માફ કરજો, પણ વેતરી નાખવો જોઈએ હોય એટલું તો ધરાર કહેવાય જાય છે. હા,
પછી જે થાય તે સાબિત થઈ જાય કે આના વાંકે જ આ થયું છે. ભાઈ શું નિર્દોષ બાળકોની ગુનો શું ભાઈ તમે એ કહો એમ. અને હું એક જાહેરમાં આજ કહું છું, હું ભલે અભણ માણસ છું અને તમે જે દુનિયા જે વાતો કરવાવાળી કહેતી હોય, પણ તમે ભણો, બહુ આગળ વધો, વિજ્ઞાન અપનાવો, બધું કરો. ભારતમાં ઘણા ડાયરાની ટીકા કરે, કથાઓની ટીકા કરે, બીજી ત્રીજી, અને બધાને મારે કહેવું છે અહીંથી જાહેરમાં, અહીં લાઈવ થઈ રહ્યું છે યુટ્યુબ ચેનલમાં, આપણે વીકે સ્ટુડિયો એનું રિઝલ્ટ એટલે ઘરે બેઠા હોય તેમ લાગે હામો પ્રોગ્રામ આલે છે. હા, એવું તો એનું રિઝલ્ટ હોય છે. હા, એમાં કાંઈ ઘટે નહીં, અમારા મિત્ર છે. એટલે હું આપને કહું, જાહેરમાં કહું છું અહીંયાથી, કે તમે આગળ વધો, આગળ વધો, વાતું કરો છો બધાય માટે, એમાં હું આવું ને ભાઈ, અહીંયા હું કાંઈ નોખો તો જઉં નહીં હવે, પણ એટલું કહું છું કે આગળ વધી જાય. વિજ્ઞાન અપરાધીને આમ કરીએ, ક્યાં પૂગ્યા તમે? દુનિયા પાસેથી ઊંચા ઊંચી સીડી લેવી હોય તો બીજા દેશ પાસેથી લઈ આવવાની, જાપાન પાસેથી લઈ આવો, જર્મન પાસેથી લઈ આવ્યા, ફલાણું તો ફલાણા દેશથી આવ્યું, ફલાણું તો ફલાણા. તો તમે શું કરો છો? તમે કહો છો ડાયરા ન કરવા, ફલાણું ન કરવું, આગળ વધવું છે, વિજ્ઞાન અપનાવો, આમ કરો. તો વિજ્ઞાનના દીકરા તમે શું કરો છો બેઠા બેઠા, કે આ બધે બીજે લેવા જવું પડે છે? મારે એ તમને પૂછવું છે. અને તમે આવી ઘટનાઓ બને એ આપણા પાસેથી, આવું વિદેશમાં પંખી હલવાનું હોય ને 50 ભેગા થઈ જાય છે, પંખીને નથી મરવા દેતા, તો એ પણ શીખવું જોઈએ. તો આ ભારતે દુનિયાને રાહ બતાવી હતી. હું કાયમ બોલ્યો છું, દુનિયાના લોકોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારતની ધરતી છે, તો ક્યાંથી ક્યાં પૂગ્યા? અને હજી તમે વાતો કરો છો કે અમે તો એકચ્યુઅલી વિજ્ઞાનને ટેકનોલોજીને માની, પણ તમારી કઈ ક્યાં ટેકનોલોજી? મારે એ અમે નથી માનતા, હું ટેકનોલોજીને અમે માની છીએ ટેકનોલોજીને, પણ કહેવાનો મારો અર્થ એ છે, ભડકા કરતા આવડે છે. અને પાછી સંસ્કૃતિ વિશે બોલવું બોલીએ એટલે કે આમ છે, સંસ્કૃતિની જરૂર નથી, મંદિરોની જરૂર નથી, દેવળની જરૂર નથી, આવું બધું કહે છે. એને હું કહું છું આ કે તમારું ક્યાંય ગયા તમે બધા? તમારું બધાય માટે જેને જે જવાબદાર હોય એને સીધું, એને કોણ જવાબદાર છે અહીંયા સુધી આ ફૂગી જા એ મને ખબર છે, એટલે હું આ વાત કરી રહ્યો છું. હા, ને આમાં કાંઈ થતું હોય ને ગુનો બનતો હોય તો તમે તમારે વહી આવજો, એ કાંઈ આમાં વાંધો નથી. પણ સાચું તો કેવું, હા, ઇતિહાસો ને પઠા રસો ને જિસકો ગાયા, તલવારો કી સાહો ને જિસકો દુલરાયા, વહી કલમ કા ધની જ્ઞાન કા કારણ હું મેં, ચારણ હું મેં, ચારણ હું મેં, ચારણ હું મેં. એટલે કહું છું, સાચી વસ્તુ ભાળશું ત્યારે અમે કહેશું, હા પછી અમારે રહેવાય નહીં. એટલે જે ઘટના બની છે એની પીડા બધાય ને છે, હું એમ નથી કહેતો, આપણા દેશ બહાર હોય ને એને આની પીડા હોય, માણસના પેટનો હોય એને બધાની પીડા હોય. એટલે બે કડી મારે અંજલી રૂપે એક ગીત ગાવું છે કે એના પરિવાર વતી હું શબ્દો દઉં, આ બધાય વતી આ અંજલી આપું છું બે કડીમાં, કે જે પરિવારોએ બાળકો ખોયા છે એમના પરિવારને પૂછો તો એના દુઃખ કેવા છે. ભગત બાપુને એક બે કડી મને યાદ આવે છે કે હવે ન પૂછો, તમે ન પૂછો એ દુખડાની વાતો, વાત અડી જાય બ્રહ્માંડ ડોલે રે, ન પૂછો દુખિયાની વાતો, વાત અડી જાય બ્રહ્માંડ ડોલે રે. અને ખાસ સાંભળજો આ કડી, એના માવતર શું કે, અમારા દુખડા મંદિરો ભળે, અમારા દુખડા તો મંદિરો ના ભળે, એ તો મંદિરો ની મૂર્તિ રુવે રે, વાતડી જ પ્રેમન ડોલે રે, ન પૂછો દુખિયા ની વાતો, વાતડી જ પ્રેમન ડોલે રે. હવે હા, અંજલી રૂપે અહીંથી ગાવી છે. પણ હવે અમારા દુખડા મંદિરો સાંભળે તો મંદિરની મૂર્તિઓ રૂવે, અને ધોળનો ટીંબો વિરત્વ છે તરવાર હાકે, એમ કોકની કરુણાને સમજી હગી, એટલે આ ગીત ગાઉં છું. કોઈને એમ ન થાય કે અંજલી નો આપી, આપ બધાય વતી આપું છું. આપણો આ સંવેદના હોવી જોઈએ આપણામાં, એટલે કે અમારા દુખડા આ સુરતવાસી જે ઘટના બની, પરિવારના દુખડા
जो शमशान हां भले ए तो महानो ना मुड़दाय रुए रे वातड़िए ब्रह्मांड डोले माटे न पूछो ये दुखड़ा निवातू वातड़िए ब्रह्मांड डोले रे हमारा दुखड़ा हेमाड़ो हां भले ए तो हेमाड़ो वगली न हाले वातड़िए ब्रह्मांड डोले माटे हवे कोई न पूछो ये दुखड़ा निवातू वातड़िए ब्रह्मांड डोले रे મને યાદ આવતું હતું ટેકનોલોજી ને બધું તો આવે ત્યારે આવે હારી વાત કહેવાય મને એટલું લાગે કે આવું બિલ્ડિંગ હોય ને હાવ દેશી હું આને બધાને કહેતો હતો આપણે એક કામ કરાય મજબૂત ન્યા ઉપર કાંઈક ધ્રોબો હરખો ખોડી એમાં એક પ્લાસ્ટિકનો જાડો નાળો બાંધી અને બિલ્ડિંગની ચારે બાજુ ઉપર ઘૂંસળા ખાલી મેલેલ રાખ્યા હોય ને આવું કાંઈક બને તો હેઠો નાળો ફગવીને હર્ર કરતા ઉતરી જાય હાથના ચામડા પડી જાય પણ બસી જાય આટલો કારવો ખરેખર દેશી આપણે કરવો જોઈએ આ કોઈને વધારે ઓલું કરવાનું ન હોય પણ આ અંજલિ રૂપે બે કડી મેં ગાઈ છે અને પછી હવે મારે જે પ્રસંગ અથવા ગીત ઉપર જવું છે બધાય કલાકારોને ન્યાય મળી જાય એ રીતે અમે બધાય સમય પ્રમાણે અહીંયાથી બોલશું આ તો આપ બધાય વતી મને અહીંયા એમ થયું કે અંજલિ મારે આપવી જોઈએ એટલે બે કડીમાં મેં અને એને અંજલિ આપી છે હનુમાનજી મહારાજ એના પરિવારને સહન કરવાની શક્તિ આપે અને જે બાળકો સ્વર્ગવાસ થયા છે એમને એમના આત્માને શાંતિ આપે એટલે મને ગમતું ગીત કહું યે હે અપના રાજપૂતાના નાદી સે તલવારો પે ધડ ધડ યે હે અપના રાજપૂતાના નાદી સે તલવારો પે જિસને સારા જીવન કાટા બરસી તીર કટારો પે જામ તપ કા વતન પલા હે આઝાદી કે નારો પે ભૂત પડી થી જહા હજારો ભૂત પડી થી જહા હજાર ભૂત પડી થી જહા હજારો પદ્મનિયા અંગારોં સે બોલ રહી હૈ બોલ રહી હૈ બોલ રહી હૈ કણ કણ પે કુરબાની રાજસ્થાન કે ઇસમી કીસે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ આઓ બચ્ચો તુમે દિખાએ જાકી હિન્દુસ્તાન કી ઇસમી કીસે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી જય હો બાપુ જય હનુમાનજી જય હો દેખો મુલ્ક મરાઠો કા યે યહાં શિવાજી ડોલા થા વાહ બાપુ વાહ દેખો મુલ્ક મરાઠો કા યે યહાં શિવાજી ડોલા થા મુગલો કી તાકત કો જિસને તલવારો સે તોલા થા હર પર્વત પર આગ લગી થી હર પથ્થર એક શોલા થા બોલી હર હર મહાદેવ બોલી હર 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 ફરીવાર આ કડી આપને ખબર છે અને એમાંય જામનગર આ આ ધરતીમાં તો હું બહુ મને ચાહે છે જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં માણા સામેની એવી જ ઘટના આ બાજુ બને હો જ્યારે જ્યારે આવું છું ત્યારે એટલે આ બધાય વતી આ ફરીવાર હર હર આવે જ્યારે આ કડી બોલું ત્યારે ઊંચા હાથ કરી અને સ્ક્રીનમાં જોવે છે ત્યાંથી લઈને આમ બે બાજુ ઊભા છે ગરમી બહુ છે મને ખબર છે સતત તમે બે કલાક ત્રણ કલાકથી બેઠા છો પણ ઊંચા હાથ કરીને મારે હર હર મારી આરે કરજો કારણ કે શંકરનો 11મો રુદ્ર અહીં બેઠો છે હનુમાનજી મહારાજ એટલે દાદા સોમનાથ સુધી આપણો પડકારો આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે જોકે એ તો હવે બિચારા ભોંયરા ગળવી લે તો સારું હો જો હું કોઈ પાર્ટીનો માણસ નહીં મારા માટે બધાય હરખા પણ મને મોદી સાહેબ બહુ ગમે છે એ ગમે છે ભાઈ એ તો જાહેરમાં કાયમ કહું છું ભાઈ અમને મરદ માણસ ગમે હો હા વલ્લભભાઈ પટેલ કોંગ્રેસમાં હતા મને બહુ ગમે લ્યો એમ ન થાય હા લાલબહાદુર શાસ્ત્રી મને ગમે અમે જે ગમતા હોય એનું અમે કહી પણ એની રીતે ભૂંયરા ગળવી લઈએ તો સારું કારણ કે ભૂકા કાઢી નાખે ક્યારે એનું નક્કી નથી
હવે હજી કાશ્મીર હવે ટમેટા બંધ કરી દીધા, બસારે ટમાટર ટમાટર કરવા મીડ્યા, અને એને કાશ્મીર જોઈએ. હું તો એ કહું, આપને ખબર છે ગામડામાં રહ્યો, ગામડામાં ફળિયામાં સોમાહાના વેલા થાય ને, વેલા જાડેલા થાય વેલા, એમાં તુરિયા ને ગલકા ને હાકર ટેટી ને એવા વેલા છે, એક ફળિયામાંથી બીજા ફળિયામાં વયા જાય, વંડી માંથી થઈને વેલો ઓલી બાજુ ઉયો જાય, અને ત્યાં જો તુર્યું લટકાતું હોય ને, એ આ જેને ઘેરેથી વેલો આવ્યો હોય એ બેન તુર્યું લેવા જાય તો ઓલા બેન દાંતરડું લે કે હાથનો વેલો બે કાપી નાખી મારા ફળિયામાં આવીને તુર્યું થયું છે, માટે આ બાજુ લેવા ન આવતી. જે ફળિયામાં આવેલા વેલાનું તુર્યું જે બેનું ન લેવા દે, એ દેશના વડાપ્રધાન પાસેથી પાકિસ્તાન વાળા ઘોઘાઉને કાશ્મીર જોઈ છે. બોલો કેવી રીતે લઈ શકે હવે? હા, એ તો બહુ અઘરું છે. એ તો બજારે દૂધ બંધ કરી દીધું તો 180 રૂપિયા લીટર દૂધ થઈ ગયું, પણ વર્ડ નથી મૂળતો. મને ઘણા પૂછે કે તમે હવે સરકારને કંઈ કરવું જોઈએ, મારી નાખે. મેં કીધું એવું નથી, છોકરો મોટો થઈને નોખો થઈને ફાટીને ધુવાડે જાય એને પરબારો મારી નાખાય, પેલા સમજાવવું પડે, બેટા રહેવા દે, બેટા રહેવા દે. એટલે આવું બધું રાઘવજીભાઈ, એટલે આવું બધું થતું હોય છે. પણ વખત આવી છે ત્યારે હું કાયમ બોલ્યો છું કે મારા દેશના યુવાનોને છૂટ મળે, પાકિસ્તાનનો કોળિયો કરી જાય ભલા માણસ, આ હિન્દુસ્તાનની ધરતી છે. હા ભાઈઓ બહેનો, એ ભૂચર મોરી કી ધરતી હે ભાઈઓ બહેનો. મને આવડે નહીં પણ મોજ આવી ગઈ, એટલે હો અભિનંદન દેવા માટે થઈને આ સાહેબ મોદી સાહેબને યાદ કરું. યહાં પે મેરે દેશ કી ધરતી કે સુરવીરો ને યહાં લોહી સિંચા હે ભાઈઓ બહેનો. ભાઈઓ બહેનો, મેં આજ ગુજરાત મેં રાત રુકા હું, મજા આવે. એક બાત કરને કે લે આયા હું, હજારો સાલ પહેલે હમારે હનુમાનજી મહારાજ લંકા મેં ગયે થે, તભી લંકા જલા કે ચલે આયે થે ભાઈઓ બહેનો. ઓર દૂસરી બાર થોડે દિનો પહેલે હમારે દૂસરે એક હનુમાનજી પાકિસ્તાન ગયે થે, ઓર પાકિસ્તાન કે પ્લેન કો જલા કે ચલે આયે ભાઈઓ બહેનો. કોકે કીધું મોદી સાહેબ ઓલા હનુમાનજી મહારાજ ને આ હનુમાન એટલે અભિનંદન, એમાં સામ્યતા શું એમ? તો મોદી સાહેબે કીધું કે વો જો હમારા હનુમાનજી મહારાજ છે, લંકા મેં ગયા થા, ઉસકે બડા બડા પૂંછ હૈ, ઉસકો બડા પૂંછ થા, ઓર યે જો અભિનંદન રૂપી હનુમાન ગયા થે, ઉસકો બડી બડી મૂંછ હૈ, ઇસીલિયે વો ભી હમારા હનુમાનજી હૈ ભાઈઓ બહેનો. પણ આ તો મોજા આવી એટલે કહું છું, પણ ઊંચા હાથ કરીને બધા મારી હારે હર હર કરજો, એટલે देखो मुल्क मराठों का ये जहां शिवाजी ढोला था, मुगलों की ताकत को जिसने हमारा ભરત મામાનું એવું કેવું છે કે વીરસનું ગીત આલે એટલે એક કડી પૂરતી જ, વધારે નહીં હેરાન કરું હું, એટલે એક કડી પૂરતી કહું બધાને. એટલે સુરતના જે ઘટના છે એમને અંજલિ અપાઈ જાય દીવડા રૂપી, અને હનુમાનજીની આરતી થઈ જાય. ખાલી 1.5 મિનિટ પૂરતી બધા સ્ક્રીનમાં જોવે છે, ત્યાંથી ચારે બાજુ તમારા મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરો એટલે આ ગીત એવું આલે છે દેશભક્તિનું. એટલા માટે વિનંતી બધા એક હારે, એટલે વીકેન્ડે આમ બરાબર ઉતારવાની મજા આવે વિડીયો, એટલે બધા જળામણા કરજો. એ ભલે કરો 1.5 મિનિટ પછી બંધ કરી દો, મને વાંધો નથી, પણ એકવાર મોબાઈલ હોય બધા કરી દેજો, બધા જળામણા કરી દો. હા હા બધા, એટલે ચલિયાવાલા ભાગ્ય દેખો યહાં ચલી થી ટોલિયા, કે મત પૂછો કિસને ખેલી જહાં ખૂન કી હોલિયા, એક તરફ બંદૂકે તન 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 તન, એક તરફ બંદૂકે તન તન, એક તરફ થી ટોલિયા, મરને વાલે બોલ રહે થે ઇનકલાબ કી ડોલિયા, જહાં લગા દી બહેનો ને ભી બાદી અપની જાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી, વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ, આઓ બચ્ચો તુમે દિખાએ જાકી હિન્દુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન. અબે આ
बहा अने हवे बधाने ऊंचा हाथ करवाना एटले फ्लैश डांस बंद कर दीजो हर हर आवे त्यारे ऊंचा हाथ करवाना छे एटले हर हर बोलवानो छे ऊंचा हाथ करीने हर हर पाछो देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 શબ્દ રૂપી અંજલી આપું છું કે ડાલા મથો ને દહ હથો મોઢે ને જબરી મૂછ હતો પોણા બે હાથનું પૂછ હતો વકરેલ વન નો રાજા એ અમારો વન નો રાજા નાગરાજ સિંહ એને પણ વિદાય લીધી છે એટલે આ વીરભૂમિમાં હનુમાનજી મહારાજના સાનિધ્યમાં મને ગમતો એક ગીત પિચોતેર પાઘડી ના મેરે અકબર ના એક હુકા મેરે ખાઈ સિંહ ઘાસ ના હજાર દિન ભૂખે મરે ચાતક પીએ ના વારી સરસરી ધાન કો મારતન ઉગે ને પછી ભવના ભ્રમિત હોકે હર છોડે નહીં હરી ધ્યાન કો એસે હી પ્રતાપ નાના થજે નહીં માન કો એટલે પીચો તેર પાઘડી ના મે રે અકબર ના એ તું Yeah.
आवे हा क्या हो बापू। जय हनुमान जी महाराज। ફોટા પછી ફોટા પછી પાડો છોકરીઓ, આયા હનુમાનજી એટલે વીરત્વનું જેને કહેવાય એક ભૂતગળ કહેવાય, એટલે મને કહેવાનું મન થાય અહીંયા 18 વર્ણ બેઠા છે, દાદાના ભક્તો છે બધા હનુમાનજી મહારાજના, બધાએ મળી અને આવો સરસ કાર્યક્રમ જ્યારે કર્યો છે ત્યારે શ્રદ્ધા કોને કહેવાય, મને યાદ આવે શૈલેષભાઈ કે અમારે ભેસાણની પાસે વાત યાદ આવી એટલે જાડેજા મને ભેસાણની પાસે સરદારપુર કરી અને ગામ અને ન્યાના કાનજી બાપા કાથરોટિયા કરી અને પટેલના બાપા ભક્તિ અને હનુમાન ભક્તિ કોણ કરી શકે, પટેલના બાપા અને હાતીડું ખંભે નાખીને દુકાળ પડેલો, જેઠ મહિનો આહાડ મહિનો કોરો ગયો, શ્રાવણ મહિનો અડધો જ આવવા મંડાણો અને એમાં અરે વાહ વાહ સરસ સરસ, હા રાઘવજીભાઈ પટેલના ભાઈ હેમરાજભાઈ હંસરાજભાઈ પટેલ અહીંયા છે બિરાજમાન, બાપુ કહે છે એટલે મને આ વાત યાદ આવે છે, કાનજી બાપા કાથરોટિયા એ પટેલના બાપા હાંતીડું ખંભે આવે ને ભરવાડો માલધારી ગાયુંને આમ બડા મારીને વાળતા હતા આવેડા બાજુથી, એટલે કીધું કે ગોવાળો કેમ ગાયું માતાજીનું, મારે તો કે શું કરી બાપા હવે અમારી માવું છે એને પીવા પાણી નથી, કુદરત ઠાકર છે એ રિહાઈ ગયો છે અને વરસાદ થતો નથી, શું કરવું, ઓહો હો પગથી માથે માથેથી રેમણ ગઈ, પટેલના બાપાને ભક્તિ કોને કહેવાય એટલે આ વાત યાદ આવી છે મને, અને ત્યાંથી હાથીડું ખંભેથી નાખી દીધું અને ઈ પટેલના બાપા કાનજી બાપા કાથરોટિયા હિમાળે ધુળસિયા હનુમાન હનુમાન ને સામે મૂર્તિ સામે બેહી ગયા અને કીધું કે હનુમાન તું રામનો ભગત હોય તો હું તારો ભગત, પટેલનો દીકરો છું ખેડૂનો દીકરો છું, હવે કેમ વરસાદ નથી થતો એ મારે જોવું છે, હાડા તંડી મિત્રો અનાજ નહીં પાણી નહીં મોઢામાં પાણી મોઢામાં ન નાખ્યું, હાડા તણદી બાપા બેહી ગયા કાનજી બાપા અને હાડા તણદી પૂરા થયા અને આભા મંડળની માલિકો બેવળા દોવળા વાદળા ચડવા મંડાણા અને ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોવળા ગંબારે ચોકે દસ વોત રાતી માથે ઉતર્યા દરાર તાતો ઝીંગોરા મોલા સોપ કડાક ધણ વીજળ્યું ત્રાટકી અને ધરતી માથે પાણી પાણી થઈ ગયું, નદી ગાંડી દૂર થઈ ગઈ અને પાંચ હાથ ગામ ભેળા થઈ અને એ સરદારપુરમાં કાનજી બાપા કાથરોટિયા એ પટેલના બાપાને હામયું કરીને ઘેરે લઈ આવ્યા હતા, આને ભક્તિ કરી કહેવાય, બાકી નકરી રાડ્યું નાખે ન થાય, જેથી અંતરમાંથી જાગી જાય કે મારે કંઈ કરવું છે તેથી વરસાદને ઉતરવું પડે, અસ્તિત્વ તમારી હારે જોડાઈ જાય, એ આ ભૂમિ છે એ આ ધરા છે, અહીં માલધારીઓ બેઠા એટલે મને યાદ આવે ભરતમામા વીરત્વ અમે જેનામાં જોયું ને એને અમે કોઈથી ભૂલ્યા જ નથી, વંડા પિયાવા કરીને સાવરકુંડલાની આગળ ગામ છે ત્યાંનો રત્નો જોગરાણો કરીને ભરવા, હું બોલ્યો છું પ્રોગ્રામમાં બીજે પણ એક બે ઠેકાણે પણ હું મને આ હનુમાનજીના વીર ને વીરની વાતું ગમે, હા ફરમાઈશ સરસ છે પણ થોડીક લાંબી વાત છે તો બીજો રાઉન્ડ આવશે તો લઈ લઉં, ફરમાઈશ છે સરસ એટલે વંદન કરું છું પાછો, કારણ કે ફરમાઈશ કેવી એના ઉપર આધાર હોય, પણ હવે એ વાત લાંબી છે ને અહીંયા થોડું પૈસા થઈ જાય, ઓલો વાતમાં બધું બંધ કરી દેવું પડે એટલે થોડું અહીંયા એ જરૂરી છે ને ગૌશાળા માટે ને મંદિર માટે, એટલે બીજા રાઉન્ડમાં જરૂર, પણ આ રત્નો જોગરાણો કરી અને ભરવાડ રત્ના બાપા તરીકે હુરા પૂરા હજી પૂંજાય છે અને માનતા ઉચડે છે અને વંડા પીવાના આલા ખુમાણ કરી અને કાઠી દરબાર મર્દનું ફાડ્યું હતું, કાવા દાવા થયા આલા ખુમાણનું મૃત્યુ થયું અને મિત્ર હતા, ત્રણ મિત્રો હતા રત્ના જોગરાણા આલા ખુમાણ અને મંગળું કરપડો, મર્દના ફાડ્યા જેવો જેને કહેવાય જીવા મોહનો રાસ કહેવાય, મરવા હાટું ડોટું દેતો હોય પણ મરવું એટલે આપઘાત કરીને નહીં, કોક પડકારો કરે કોકના માટે મરી જાઉં, અને એ મિત્રોમાં કાવા દાવા થયા એટલે એટલી વાત થઈ કે હવે આપણે જુદું રહેવું, દુનિયાને ન ગમતું હોય તો જુદું રહેવું, આપણી મિત્રતા ક્યાંય નહીં વહી જાય, અને એમાં કાવા દાવા થયા અને જૂનાગઢ નવાબ સુધી ફરિયાદ ગઈ કે હવે વંડા પિયાના દરબાર આલા ખુમાણ રહ્યા નથી તો એ કાઠિયાની છે એ તો શું કરી શકવાના, હવે એનું રાજ ખાલસા કરીને લઈ લઈ અને એ ખબર પડી ત્યારે જ્યારે
છેલ્લી વાર રત્ના જોગરાણા બેન ને મળવા, એક ધર્મ ના બેન માનેલા કાઠિયાણી ને, અને મળવા આવેલા જયારે આલાખુમાં જીવતા હતા ત્યારે, ત્યારે બેન ને કાપડું દેતા હતા ત્યારે કાઠિયાણીએ કીધેલું કે મારે ભાઈ કાપડું જોતું નથી, મારે તો હુરુદની દયા છે, પણ એવો વખત આવશે ત્યારે કાપડું માંગી લઈશ. અને એ વખત આવીને ઉભો રહ્યો, સમાચાર મોકલ્યા કે હે મારા વીર, હે રત્ના જોગરાણા, હે ભરવાડ બાપ, મારો ધર્મનો વીર હોય તો આજ કાપડું દેવાનો સમય આવી ગયો છે, કારણ કે જૂનાગઢથી સેના લઈ અને અમરજી દીવાન આવી ગયો છે, ભોગવા આવ્યો છે, અને અહીંથી જેને 50 ભરવાડોને લઈ અને રત્ન જોગરાણો તેથી નીકળ્યો એની સહાય કરવા માટે એની સખાતે. અને મંગળું કરપડો વંડા પીવાના ગઢના દરવાજે ઊભો એકલો એકલો વેતરાઈ ગયો હતો. જ્યાં સુધી રત્નો જોગરાણો ન આવ્યો ત્યાં સુધી પાળને અંદર નહોતું ઘૂસવા દીધું, અને મર્દના ફાડિયા જેવો એકલો લડતો હતો, જેને કહેવાય હા રણપડલક રગત હાઈદળ હકબક દેતા ધકમક લે ખડગા સમરે તે સકમ કોપ સકતક રૂંટડ ભગવત દેવડગા, અને ધધરક દળ ધક ધક ભરત ગમક મક ભાસત ભક ભક ભરકુંડા, એ લડતો તો એકલો. અને ખબર પડી કે હવે તારો મિત્ર આવી ગયો છે ત્યારે ઢળી પડ્યો અને ગામના શિવ મંદિરે જઈ અને કીધું કે મારા બેનને સમાચાર મોકલો, કાપડું દેવા તમારો ભાઈ આવી ગયો. પોતાના હાથે એ રત્ના જોગરાણાએ પોતાનું આમ મસ્તક ઉતારી, માથું ઉતારીને માણસોને કીધું કે આ બેનને કાપડું આપી દો કે હાલે આ તારું કાપડું. અને પછી યુદ્ધમાં ઉતર્યો, જૂનાગઢના અમરજી દીવાનને ભાગવું પડ્યું, વંડા પીવા લેવા ન દીધું. આજ પણ વંડા પિયાના પાદરમાં રત્ના બાપા જોગરાણાનો હૂરો પૂરો ઊભો છે ને માનતા હું ચડે છે. આના અમે ગીતો ગાયા છે, એક બાજુ મંગળું કરપડાનો જેને કહેવાય હૂરો પૂરો પાળ્યો છે, આ બધાય હારે જેટલા પાળ્યા. કહેવાનો અર્થ મારો, રાંજી પાંજીની કોઈ દી વાતું ન રહીએ. બસમાં સડવા જાય ને પોર્ટફોલિયો લેવા જાય ને ગોથું મારી જાય, પછી કે અમારા દાદા અકસ્માતમાં મરી ગયા, એક રાહડો ગાવ તો હું એમ ગાવ કેમ રે કરતા પગ સટકો રે લોલ, અને કેમ રે જોટામાં તમે આવ્યા રે લોલ. હવે એ તો કેવી રીતે આમ મેળ ભેળું થાય, એટલા માટે એની વાતો રહી. એટલે પાછો એક ના હાથે એક લિંગી નો એક નારા ધોરે આવો વાટ રાખ્યો રાણા, આવો વાટ રાખ્યો રાણા. છેલ્લી વાત એક હાતક મિનિટની વાત કરી અને પછી મારા શબ્દોને વિરામ આપું છું. ખાસ સાંભળજો, તમે હનુમાનના સાનિધ્યમાં બેઠા છો, તમે વીરભૂમિમાં બેઠા છો, કારણ કે જામ હળદળની ચેતના એમનું શરીર અહીંયા ન હોય પણ એના લોહી અહીંયા બેઠા છે, કેટલાય એનું લોહી અહીંયા બેઠું છે ભલા માણસ. એટલે એના માટે મારે એક પ્રસંગ નાનકડો કહું આપને, આપને મજા આવશે મને પણ મજા આવે, અને પછી પાછો હું દાદાને દોર હોપીશ, આગળ પછી બીજી ફરમાઈશો અમે તમારી લેશું, બધાને ન્યાય મળી જાય. બારોટદેવને પણ હજી સાંભળવા છે પણ આ વાત મને ગમે છે. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો અને ઢોલિયાની માથે અડીખમ પલંગની માથે યુગલ હૂતું છે. ખાસ આ વાત સાંભળજો, તમે આવી વાતો હૃદયમાં ઉતારી રાખશો તો તમે માતાજી ક્યાંય દુર્ઘટના ન બનવા દે, પણ જે દુર્ઘટના ક્યાંય પણ બની હોય અને બચાવ કામગીરીનું કામ કરવું હોય છે ને તેથી હવની પહેલાં તમે કૂદી પડશો એ ગેરંટી આપું છું. એટલે આવી વીરત્વની વાતો અમે કરીએ છીએ. જેટલા જેટલા આક્રમણો ભારત ઉપર થયા ત્યારે એણે એમ જ કીધું કે પહેલાં ભારતનો ઇતિહાસ સંઘરી દો, હળગાવી દો, નકર ભારતને કોઈ દી જીતી નહીં હગી. તમે 5 મારીશો તો 50 ઊભા થશે. એ કોશિશો થઈ ગઈ છે એટલે હું આ કહું છું. કેવડા મોટા ઇતિહાસો આ ભૂચરમોરુનું યુદ્ધ એટલે કેવડી ઘટના છે, પણ તમે અમુક રાજ્ય વટી જઈને પૂછ્યો એટલે ખબર નહીં. કારણ દબાવી દેવામાં આવ્યું છે. કેટલું કેટલું આપણું સાહિત્ય લઈ ગયા, સંસ્કૃત સાહિત્ય આપણું બીજામાં અનુવાદ કરી કરીને વૈજ્ઞાનિકો એના ઉપર સંશોધનો કરે છે. અરે હમણાં રાડું નાખીને નાસાવાળાએ કહી દીધું શરણાગતિ સ્વીકારીને કે અમે મથી મથીને મરી ગયા ત્યારે અમને એટલી ખબર પડી કે ધરતીને અને સૂર્યને કેટલું અંતર છે એ અમે હમણાં માપી શક્યા. કેટલું અંતર છે તો કે તુલસીદાસજીએ રામાયણમાં જુગ સહસ્ત્ર જોજન પર ભાનનું હનુમાન ચાલીસામાં લખ્યું છે અને લીલો તાય મધુર ફલ જાનો, એ તુલસીદાસે 550 વર્ષ પહેલાં જે રામાયણમાં કીધું ને બસ એટલું અંતર છે. નાસાવાળા કે હવે અમે ન્યા સુધી પૂગ્યા છીએ એથી વધારે અમને ખબર નથી. આ ભારતની ધરતી છે. નાસાનું આખું વિજ્ઞાન ભારતના પંચાંગ ઉપર આલે છે, તમે બધા ભણેલા છો.
ભારતના કેલેન્ડર ઉપર આલે છે. દરિયામાં ભરતી નોટ ભારતના કેલેન્ડર ઉપર આવે અમાહ અને પૂનમ ઉપર. નાસાવાળાને મિસાઇલ છોડવી હોય ને ગ્રહમાં જવું હોય તો આપણું કેલેન્ડર રાખે છે, ન્યા આપણું પંચાંગ રાખે છે કે આ તિથિ આ ગ્રહ આ જગ્યાએ હોય છે. 31 વાળાના કેલેન્ડર ઉપર નથી આલતું, લખવું હોય ત્યાં લખી લેજો. એ આપણો સનાતન ધર્મનો દાડો હનુમાન અહીંયા બેઠો છે અને હાકલે હાજર થાય, દુનિયાના કોઈ પડની માથે હાજર થાય ભલા માણસ આજ પણ છે. એની પાસેથી શીખવું જોઈએ એટલે હું આ પ્રસંગ મને કર્યા વગર નહીં રહેવાય. માતાઓ બહેનો પણ બેઠા એટલે યુગલ હુતું છે પરિણામે કદાચ મહિનો બે મહિના થયા છે અને આવું ભયંકર યુદ્ધ ભૂચરમોરીમાં થયું છે એટલે મને આ વાત કહેવાનું મન થાય. એમાં રાજપૂતનું જે રાજપૂતાણીનો આમ હાથ રહી ગયો છે ઊંઘમાં, એ હાથ ઉપર રાજપૂતનું માથું છે નિંદરમાં, એમાં કંઈક પડખું ફળવા ગયો કામ માથું કરવા ગયો ઊંઘમાં રાજપૂત. એમાં હાથી દાંતની સુડેલીઓ પહેરેલી રાજપૂતાણીએ, એ બે ચૂડલીની સિપટીમાં કાનની બૂટ આવી ગઈ. કાનની બૂટ આમ સિપટીમાં એવી આવી કે સિપિયામાં પકડમાં લઈને દબાવ્યો હોય એવી. નિંદરમાં હાથ હેરવવા ગયા રાજપૂતાણી નિંદરમાં, એમાં રાજપૂતની કાનની બૂટ આવી ગઈ પણ ઓહો હો કરી બેઠો થઈ ગયો રાજપૂત. બસ વાત આટલી જ મિત્રો. હું હમણાં કહેતો હતો ને ક્ષત્રિયાની પાસે શીખવું પડે, મને વડીલો બેઠા ને આવી એકાદી વાત ન કહું તો મને હોજરી ન વળે. હા, કારણ કે સાચી વસ્તુ છે આ. 18 વર્ણ આમાંથી લઈ શકે હો. હા, એટલે સીધા રાજપૂતાણી ઢોલિયેથી નીચે ઉતરી ગયા ને કીધું કે હવે છેટા રહેજો. કા? તો કે આ ક્ષત્રિયાણીને કોઈ દી સ્પર્શ ન કરતા મને ખબર નહોતી કે આવા કાયર શોખ સિપટી આવે એમાં તમે ઉહકારો કરી જાઓ પેલામાં. પણ કાં તો આમાં પગથી માથે માથે થયો. રાજપૂતાણી નિંદરમાં કે નિંદરમાં હોય કે જાગતો હોય, ક્ષત્રિયનો દીકરો ખટકા થઈ જાય ને ઉહકારો ન કરે. હું એટલે પરણી નથી આવી, કાંઈ સંસારના મોહ નથી મને. મેં જેસલ મેરી ભટિયા અણરી દો બાતારી અચરજ, બેટો રણ જુજી મરે ને બેટી કાટ સળ. એટલે પછી તો રાજપૂતે મોકામ વિચારે છે કે ક્યારે મને યુદ્ધનું ક્યાંક ઢોલ વાગે ને ક્યારેક જાઉં. 5 વર્ષ વયે ગયા. રાજપૂતાણી કે દરબાર ઘણો સમય થઈ ગયો કે પણ ગાંડી તને ખબર પડે ક્યાંક એવું બને તો જાવ ને, મોકો નથી મળતો. તો કે છત્રીનો દીકરો મોકા ઊભા કરે ગોથવાના નો હોય. એમાં જ્યારે ઇજ્જત બચાવવાનો ભારતની સમય આવ્યો મિત્રો, 5-7 મિનિટની વાત હશે કદાચ, એથી વધારે કે થોડો સમયની ખબર નહીં, પણ સાંભળજો તમે આ વાત. જો એ બાળકના ઓલા ચંપલ ઉતાર નાખે ને બૂટ, આ બહુ મોટી વસ્તુ છે. એક સોની ચેનલ ઉપર કે અથવા જીવ ટીવી ઉપર કંઈક પ્રોગ્રામ સારેગામાં કેવો કંઈક આવે છે, આપે જોતા ક્યારેક જોયો હશે. નાના નાના બાળકો ભારતમાં અને દુનિયામાંથી પણ આવે છે એમાં ગાવા. એમાં એક આવડો છોકરો ગાતો હતો, મેં એકવાર જોયેલું. હું આવું જોઈએ બહુ કરું, આવું ગોતી લઉં. છોકરો ગાતો હતો, વિદેશથી આવેલો છોકરો, અમેરિકા કે ક્યાંક નેધર ક્યાંક ખબર નહીં, પૂરું ખબર નથી એટલે નથી કહેતો, પણ વિદેશમાં જન્મો, વિદેશમાંથી મૂળ ભારતીય અને વિદેશમાંથી છોકરો આવેલો, એ પણ ગાતો હતો. એમાં એને એનું ગીત પૂરું થયું ને એટલે જજીસ બેઠા હોય ને એમણે કીધું કે છોકરા તું તને ગાયત્રી મંત્ર આવડે છે? તો કે હા. તો કે ગાતા આવડે? તો કે હા આવડે છે. તો કે તો ગા, ગાયત્રી મંત્ર ગા. આખું ગીત ગાયું, એણે બૂટ પહેર્યા હતા પણ ગાયત્રી મંત્ર ગાવાનું કીધું એટલે તરત બૂટ કાઢી નાખ્યા ને પછી ગાવા માંડ્યો. જજીસો બધા ઊભા થઈ ગયા કે આ તો અમને ખબર નથી ભલા માણસ, તારી જનેતાને ધન્ય છે. ભારતમાં નો તો રે તો એ બહારથી આવ્યો હતો, આ તો માના ધાવણમાં બાપના લોહીમાં આવે, હિખાડે કોઈ દી ન આવે ભલા માણસ. એ મૂળ ભારતીય હતો, અમે જોયેલું. સલામ કરી જવી પડે સાહેબ, બધાય સલામ કરી ગયા. આ બહુ મોટી વાત છે એટલે હું આ વાત કરું છું તમને. ઢોલ વાગ્યો, ફૂચર મોરી જેવું યુદ્ધ થયું અને રાજપૂતની મૂછું ફરાક 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 ફરક મૂછું થવા મંડાણી ભાઈ, ભૂજાઓ મીડી ફરકવા. હાટ આવ્યો મોકો આજ, હવે રાજપૂતાણીને દેખાડી દેવું છે કે હું કાયર નથી. તો નિંદરમાં ઉકારો થઈ ગયો અને કાનની બૂટ આવી ગઈ ચીપટીમાં, એમાં હાથી દાંતની ચૂડરીઓમાં. અને રાજપૂત બરાબર હથિયારો ધારણ કરી અને ઘોડા ઉપર સવાર થઈ નીકળતા નીકળતા યાદ આવ્યું, રાજપૂતાણી બોલી હાંગડી અંબાવજો ને જરાક યુદ્ધમાં જાઉં છું. કે દરબાર હથિયાર જાજા ભેણા થઈ ગયા છે, નકામું ખોટું ભાગવાનું થાય તો પછી વજન વધી જાય. આ હા હા હા, તમે જુઓ તો ખરા, આ છે આ ધરતીમાં ત્યારે ખુમારી વીરત્વ અને સમગ્ર અખંડ ભારત ત્યારે બચ્યું છું. તમે ધ્યાન રાખજો, તમે વાહે રહેજો, તમને કોક લગાડી દેશે. અરે તારું ભલું થાય, તારું
રેવા દે રેવા દે, તમે અંદર રહેજો, હું દરવાજાની તૈડમાંથી જોઈ લઉં. તા ઓલો પાછો ઓરડામાંથી કે ટોળું આ બાજુ આવે કે જે પાછળથી નીકળી જાઉં. અરે તું હવે તને કોઈ ન મારે, તારું મૃત્યુ ન હોય, મૃત્યુ તો મંગળ છે મર્દ માણસને આવે, મૃત્યુ જ મંગળ છે મિત્રો. જામ અધ્રોલજી હોય, જામ રાવળ હોય, પ્રતાપ હોય, શિવાજી હોય, મેરામણજી હાલા હોય, એ જન્મ તે દી એને કોઈ નહોતો ઓળખતો, અહીં બેઠા એ લખી લેજો. પણ મૃત્યુ પછી હજી હું તમે યાદ કરી છે, એના લોહી એ હરજોડાનું અહીં કુળ બેઠું છે ને, એને ગૌરવ થાય છે કે ભલા માણસ અમે ફૂચર મોરીનો આ યુદ્ધ કરવાવાળા અહીં બેઠા છે. એ લોહી હોય તો મજા આવે, કારણ કે એણે એવું કરી બતાવ્યું. અને એણે શું કીધું રાજપૂતાણીએ ખબર, વજન ઘણું થઈ ગયું, દરબાર જાઓ, નકામું ભાગવાનું થાય, પણ ત્યાં તો હમાવી ગયો આખો, કે હવે દેખાડી દેવું છે. અને કાયરનો તો મિત્રો, એ મિત્રો યુદ્ધમાં ઘમસાણ યુદ્ધ કર્યું. ટૂંકમાં વાત કરી દો મિત્રો, યુદ્ધનું વર્ણન કરું તો ઘણું લાંબુ થાય, પણ મચ્યો રણમટ મટકટ હાંકલ હટહટ મધસક રમજટ લયત મયા ખડગાધર ખડખડ પડધર પ્રાસર બોબલ અસુર તપ ધખિયા મારો 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 નો બાટકો બોલ્યો. ભૂચર મોરી જેવું યુદ્ધ થયું, ઘમનસાણ યુદ્ધ થયું, ધર્મને બચાવવા માટે, બીજાના માટે જાન આપવા માટે રાજપૂતો કેસરિયા કરીને ઉતર્યા અને બોટી 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 થયા. અને કેહરિયા નામના ઘોડામાંથી આ રાજપૂત બેઠેલો, અને કેહરિયાની કહેવાળી ઉપર હાથ ફેરવીને કીધું, કેહરિયા એકવાર આ સુબાના ઉપર જવા દે, દાબલા હાથીની અંબાળી ઉપર, અને જો એ સુબાને જીવતો રહેવા દઉં ને તો રાજપૂતાણીનું ધાવણ લાજે, એકવાર દાબલા જવા દે. કેહરિયા દાબલા મીડો પછાડવા ઘોડો ભાઈ, અને દાબલા પછાડતો બાગડતા 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 આવ્યો 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 બગાક જમ કરતો ગયો. પણ બારદૂન 24 અંગરક્ષકો મિત્રો ઉભા હતા સુબાની બે બાજુ હોય આ યુદ્ધના મેદાનમાં, એ ફાળક કરતા 24 ભાલા ફોરવી દીધા. કોને? ઘોડાને ફોરવી દીધા. એટલે ઘોડો આમ દાબલા જાતા જતા થોડોક થથરાણો, એમાં આ ધીંગાણાના સંધવેલા હાથી હોય એને આડોથી રાજપૂતના હોઠમાં પકડ્યો ભાઈઓ, આ આડો પકડ્યો, આમ કડિયાથી પકડ્યો હોઠમાં, અને કર્યો ઘા ઘા રા 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 ભા મંડળમાં ફાર 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 કરતો ગયો રાજપૂત સીધો ઉપર. એ ઉપર આમ ઉલેળ્યો હાથીએ એ રાજપૂતને યુવાનને, પણ વળતા એમને પાછો આવ્યો, ઠૂઠું ભાંગી ગયેલું, હાથમાં વેતરાઈ ગયેલો હતો આખે આખો, લડતો તો ક્યારનો, આંતરા બહાર નીકળી જતા તેના માથે ફેટું વાળી દીધી હતી, આખો બારદુ 24 ભાલા આરપાર નીકળી ગયા હતા, હાથીના દંતુ ચડે છાતી ઉફાડી નાખી હતી, સતાય લડતો હતો. એ આમ ફગ્યો અને વળતા ઠૂઠું ભાંગેલું તરવારનું હાથમાં હતું, એ આમને આવતો હતો, એક બાજુ કટાર નીકળી ગઈ ભેટમાંથી, આમ આવતો ઉલણી ફરંગટીઓ ખાતો આવતો હતો, હાથ ફગ્યો હાથીએ યુદ્ધના મેદાનમાં, એ પાછો આવતો હતો, ઠૂઠું તરવારનું હતું, એ આ હાથીના માથાને તાળવાથી પાછળના અવેડ પૂરી થાય, ત્યાં ગભ કરતો ઉભે ઉભો ઠૂઠો તરવારનો હાથી ઉપર ગયો, એ પરવી દીધું, ઠૂઠું વયું ગયું, આખો હાથીના માથામાં અડધો હાથ વયું ગયો, ભલા માણસ હાથીના હો, પણ બન્યું શું, એ હાથ તો અંદર ગયો, બીજો હાથમાં જે કટાર અહીંથી કાઢી હતી એ ફારક કરતી સુબાને મારી, પણ સુબાનો પિંજરા હતો આતરેડે ઢગલો ના આવ્યો હેઠો, આ બાજુ સુબો પીડ્યો, આ બાજુ હાથી ગડુ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  કરતો જેમ કાજળનો પહાડ પડે એમ પડ્યો, અને એ હાથીના મસ્તકને ટેકે યુવાન રાજપૂત પડ્યો. આ હા હા શું ચિત્ર હોય છે, ભાપ કરતો આમ પડી ગયો ટેકે, પણ સેલા સુવાસ છે વેતરાઈ ગયો છે, લોહીના ખળકાટા શરીરમાં જાય છે, રાહ જોવે છે, હવે રાજપૂતાણી આવે તો દેખાડી દઉં કે તે ચૂડલો પહેરવામાં ભૂલ નથી કરી. રાજપૂતાણી એકવાર આવતો તને ખબર પડે શું મેદાનમાં ઘટના બની ગઈ છે, વીરભૂમિમાં હું તમે બેઠા છે એટલે આ વાત કરવાનો મને પોરો થાય છે. એ આમ ટેકે પીડ્યો મરદાને, આમ હાથી પીડ્યો તો એનો એના દાંતની પાસે આમ ટેકે પીડ્યું છે. થોડી વાર થઈ ખોળિયામાંથી પ્રાણ વયા ગયા, લોહીના ભભૂકા જાય છે, ધીરે ધીરે બંધ થવા મીંડાયા, લોહી જામમાં મંડાણું, હાથી પીડ્યો છે, ઠૂઠું તરવારનું અંદર વયું ગયું, હાથી મર્યો, સુબાને માર નાખ્યો, અને પછી આંખું ખુલી રહી ગઈ અને યુવાનના પ્રાણ વયા ગયા. મિત્રો આંખ ખુલી રહી ગઈ બે, એમાં કાગડાઓ માંસ ખાવા માટે ઉતર્યા યુદ્ધ મેદાનમાં, વર્ષો પહેલાનો દુઃ હશે મિત્રો. તો એ શું કહેતો તો યુવાન સાંભળજો, હે કાગડાઓ, મારું આખું શરીર ખાઈ જાઓ, કાગડાઓ માંસ બધું ખાઈ જાઓ, પણ મારી બે આંખો ન ખાતા કેમ? ત્યારે દુહો કહે છે વર્ષો પહેલાનો આ રાજપૂતનો, શું કહે છે, કે કાગા સબ તન ખાઈ લ્યો અને મારું ચૂન ચૂન ખાઈ લ્યો માસ, પણ મારા દોને ના મત ખાયો, એ મારે પ્રિયા જો મિલન કિયાસ દોને ના. હે કાગડાઓ, મારું આખું શરીર ખાઓ પણ મારી બે આંખો ન ખાતા, કારણ કે મારી આંખોમાં જે તેજ છે
મર્યો છું તો કાયરતા નથી દેખાણી, એ રાજપૂતાણી યુદ્ધમાં આવે એને દેખાડવું છે, એટલે મારી આંખો એમને રેવા દેજો. ઘેરે ઘેરે થી પાણીની જાળીયું દેવા માટે રાજપૂતાણીઓ નીકળ્યા. આને દાસીએ કીધું રાજપૂતાણીને કે હાલો ને બા, એક તમને કહી દઉં, ઐશ્વર્યા રાય ગમે એટલી રૂપાળી હોય, કટરીના કેફ ગમે એટલી રૂપાળી હોય, એ બધું વિશ્વસુંદરી થઈ શકે, એના ઉપર વિશ્વસુંદરીના તાજ કદાચ મૂકી શકાય, પણ કદાચ ગમે એવી દુનિયાની હિરોઈન હોય, કોઈ રૂપાળું હોય, એને બા ન કહેવાય. એના માટે તો રાજપૂતાણી થવું પડે, ક્ષત્રિયાની થવું પડે, એને બા ન કહેવાય. એ તો કદાચ હાવ હામળોવાન હોય અને જન્મે ઘોડિયામાં હોય ને તોય બા હૂતા છે એમ કેવું પડે. સાહેબ આ બહુ મોટી વાત છે, એ થવાય નહીં, કેવું પડે. એટલે કીધું બા હાલો નહીં, પણ શું એ હોળ 17-18 વર્ષની રાજપૂતાણી છે, એ કે હતા તો આવતો હોય છે, એ ક્યાં યુદ્ધમાં લડવાનો, તો કે લોક લજાઈએ તો હાલો ભૂંડા લાગી. પાણી જાળી લઈને આવ્યા રાજપૂતાણી, વાહે વાહે એના હાહુ આવ્યા. એટલે આ રાજપૂતના માં કે મારી દીકરાની વહુને કંઈક મારા દીકરા ઉપર શંકા છે, મારે જોવા જવું. પણ આમ થોડુંક યુદ્ધમાં આટો માર્યો રાજપૂતાણીએ, થોડોક આટો માર્યો અને પછી પાછી વળી ગઈ. તા હાહુ આમાં મળ્યા કે વહુ બેટા કેમ પાછા આવ્યા પાણીની જાળી હાથમાં લઈને, તો કે એ ભલે થોડી વાર રાખી દો ને યાર, આ વાત બેસી જાઓ ઘડી, એમને બેસી એક જ મિનિટ કદાચ વધીને 1.5 કે 2 મિનિટ આ વાત છે. ભલે ભાઈ એમાં શું છે, અમને હાવા આ સાચું ઘી છે, અઘરું છે આ બહુ, આ તો અમે ધરાર માથા કૂચું કરીને રાખી છીએ, હકલ ઢકલ થઈ જાય, વળી બીજો વિષય લઈ વળી પાછું આવું ધરબી કોશિશ કરી છે, તમે એમ ન માનતા ખાલી પૈસા ને હારું ને આવું બધું, પૈસા તો કૂદકા મારીને ગાય તો તોય દો, હા કૂદકા મારી તોય દે. અને બીજું તમને કહી દઉં, અહીંયા આવીને કહો કે એમ કે હવે કે આ વાત હવે નથી કરવી, આ લ્યો 10 લાખ, અને જો અહીં પૂરી ન કરી તોય ચારણ ન કહેવાય, કરીને કરીએ પછી હવે ન રહેવાય. એટલે કોઈ એમ ન માનતા ભાઈ, બાકી તો વ્યવસાય કરવું પડે ને, વાંચવું નામા નામા રહી અને 1 રૂપિયો લે નહીં તો તો પછી પેલા ભગવા પેર લેવા પડે, એ ભૂલ થઈ ગઈ છે, એટલે હવે જ લેવા પડે. હા સાધુ સંતોની આખી પરંપરા પાછી જુદી છે, અવળું ન માનતા પાછા, હા એ તો ત્યાં સુધી પૂગ્યા હોય એમને ખબર હોય, આ ભારતની અસ્તિત્વ જીવતું છે આ દેશના સાધુ સંતો, એ મને ખબર છે પાછી, હા બાકી પણ અંદરથી જાગે એની વાત નકરી નકરી રામે ધન લાગે ગપાલ ધન ન લાગે, તું હું જામી પડ્યો છું હવે એમ તું, હાવ નીકળી પડવારું, તાર લાગી જાય આંખમાંથી આહુડા પડી જાય ને એની હારે ઠાકર હારે, એ બધું જુદી વસ્તુ છે, પણ નકરે નકરું ન હાલે, એના માટે તો અંદરથી કંઈક જોઈ. એટલે મૂળ વાત ઉપર આવું, વહુ કેમ બેટા પાછા વળી ગયા, તો કે સાસુજી તમારે દીકરે તો બહુ ગજબ કર્યો, મને તને ભૂંડી લગાડી, મને તમને ભૂંડા લગાડ્યા, કેમ, તો કે સારે રન મેં ફીરી જારી હાથ લિયા, બાઈજી થારે બેટડે દોકુળ લજવ્યા, તમારો દીકરો ભાગી ગયો, યુદ્ધમાં ક્યાંય દેખાતો નથી, એનું માથું નથી, ધડે નથી, ક્યાંય નથી. તેથી હાહુએ કીધું, વહુજી મારો બેટડો ને તું સગુણી રો કંથ, મારો દીકરો તારા જેવી સગુણી નો કંથ છે, ભડથાર છે, ધણી છે, એ તો કાં ઘોડાની ઘમસાણમાં કાં વીંધાણો હોય, ગજ દંત આગળ જઈને જો વાહે નો હોય. વળી પાછી હાહુ હવો અને આમ જે આવીને જોયું, ત્યાં તો હાથીની એક હાથ તો હાથીની અંદર માથા અંદર છે, ઠૂઠા હોતો એક હાથમાં કટારોલા હુબાને મારી એમને રહી ગઈ, ટેકે પીડ્યું છે મુર્દું આખું ખુલી, આ હા 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 હા, તારી ભલી થાય તારી રાજપૂતો, રાજપૂતાણીને શરીર મેળું ધ્રુજવા અને મૂછું પવનની ફણગી આવી એમાં મૂછડીઓ આમ ફરક 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 રાજપૂતની થતી હતી મળદાને, ઓ ભાઈ વાયે ફરકે મુસડિયું અને રિયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડી આળીનો કંઠ ભાઈ, ઓ હા હા જોઈ લ્યો પટોળા વાળ્યું, એ દુનિયાની બાયું જોવો રાજપૂત બેઠો પડ્યો છે, લોબડી આળીનો કંઠ ભાઈ. રાજપૂતાણીને જેને કહેવાય પોરહના પલ્લા છૂટી ગયા, શરીર લાલ ઘૂમ થઈ ગયું, સતી થવા માટે જેને કહેવાય જાણે અગ્નિ પ્રગટી જાય હમણાં આમ શરીરમાંથી. અને તેથી ભગત બાપુની છેલ્લે બે કડી કહો શું કહે છે રાજપૂતાણી, હે દરબાર, હે જુવાન, મારી ભૂલ થઈ ધણી, મારી ભૂલ થઈ કે મેં તને કાયર માન્યો, શું કહે છે, કે જીલા ઘાવ ભયંકર હાંગતણા, જીલા ઘાવ ભયંકર હાંગતણા, ભાલા ભાંગિયા દેહમાં ઘોર ઘણા,
विधा काला जड़ांग वाला खबरा हमी छाती है जिला रे 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 गुलाब ना फूल गणी तेदी चूड़ी नीचे पेरे तू कण कणी जो वाला धनी ऊंधू हम जी अभागण थई मारी भूल घणी के तूटी तो पनी ता खली लोख जड़ी तूटी तो पनी ता खली लोख जड़ी के विवज्र विधाता ये देख घड़ी तारा माथ लड़े तलवार पड़ी तारी भूखी भवानी रे 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 लोये तर बोल बनी तेदी चूड़ी निसी पे रे कण कणी जो वाला धनी ऊंधू हम जींग बागण हूं थई मारी भूल घणी आ अपना इतिहास छे आ अपनी परंपरा छे एटले छेले बे मिनिट माटे कुंवर अंजनी नो कोपियो અને રોળ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ થાનાની રામો ધખ્યો વાવડીના કાઠી દરબાર રામવાળા માટે ગીગા બારોટ સપાખરામાં કહે છે આ મૂકો સંજીભાઈ મૂકો એ ટિકટોકમાં મૂકો આમ ફેવરેટ થઈ ગયો બધાનો ફેમસ થઈ ગયો એમ मराठा नाचता था मैं कहूँ आपको इसमें कुछ समझ में आता है मैंने कहा समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए मैं कीधुँ तो एवं वक्त आयु से देश माटे त्यारे कहूँ आगड़ी नहीं एटले आदेश नो क्षत्रिय हाथ में तलवार लेने जा रहे युद्ध में उतरे અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલગારી ન કરવી જરાય એટલે હનુમાન ભગવાન લંકાડાળા જેમ હાલે વેરી હંગાવાળા ગાળા તોડી આવી છે ધોળતી એ ગામડામાં લૂંટવાને પડે ધાળા મારી ખબરોળી ગાડા કરાય એક મેં ત્રણીકા પતાળ છે ત્રણીકા લાગી ધક્કા ત્રણીકા ઓરંબા પીઠ પુથડીકા મેર ત્રણીકા જોટાણા છેડા તિક પાળા થિયા ફાળે ચડી ચાકડાળે ડાળે મેદની ચકોર દૂધ વાળા ગ્રંથ
जरू के अटारी नारी कोखड़ा मा लागी जोवा कंथ रिया जीवता के हारी आया काय कुट पाळ कुट डाळी बोले रोगी पांग डाळी वीत वाली रोवे हारी एक तारी राम आया वीत वाली रोवे हारी एक तारी राम कारे बिना कारे काम का तो काया को बड़ा का तो आप ही ब्रह्मांड बाग हाथों तो बाबा हाथों तो ये की इस राखो साम तुड़ो देव दो मिलाड़ मूल तेरी मेरे सबे को तुड़ो अपनी को फिर तुड़ो अहंकार आया का तो काम तेल कारे बिना कारे काम का तो काया को बड़ा का तो आप ही ब्रह्मांड बाग हाथों बाबा हाथों 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 अरे रण की मामला हुरा कर मार 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 मार